गुड मॉर्निंग। आपने काले एक्टिव पैसिव वॉइस ना नियमों सिखा था, आज ये एक्टिव पैसिव वॉइस में सादा वर्तमान काल ना वाक्य विषय अभ्यास करीस। सादा वर्तमान काल में आपने पहला विधायक वाक्य लिए, तो पहलू वाक्य जे ही ड्रिंक्स मिल्क डेली। आपने पांच नियमों पर आ गानो तो कहीं तो मैं कर्ता कर्म नु स्थान लिए, कर्म छे कर्ता नु स्थान लिए, क्रियापद नु मृत कुदरत रूप अपने काल प्रमाणे योग्य सहायता क्रियापद नु पद अने वाक्य ने अंते बाय द्वारा कर्ता जोड़वा। तो आप ये प्रमाण चालिए तो आम कर्ता कौन है तो ही क्रियापद शू तो ड्रिंक कर्म शू तो मिल्क डेली है वधारा नो शब्द है तो पहला आप कर्म करता ना स्थान मिल्क है के मिल्क पची काल प्रमाण योग्य सहायकारक क्रियापद साधु वर्तमान काल है तो साधा वर्तमान काल में क्या सहायकारक क्रियापद आए तो एम इज आर तो मिल्क साथ शू आज क्रियापद नु तीज रूप ड्रिंक नु तीज रूप शू बीजु वाक्य जो तो बीजु वाक्य शू तो ही ड्रॉज द पिक्चर ऑफ एनिमल्स एम करता शू तो क्रियापद शू तो ड्रॉज कर्म शू तो द पिक्चर ऑफ एनिमल तो पहला कर्म है कर्ता ना स्थाने आवी जशे द पिक्चर ऑफ एनिमल्स पछी काल प्रमाणे योग्य सहायकारक क्रियापद सादो वर्तमान काळ जे एमिसर माथी आवे एनिमल्स बहुवचन जे शू आवशे आर क्रियापद नु त्रीजु रूप ड्रॉ नु त्रीजु रूप ड्रॉन बाय द्वारा करता जोड़वाना बाय ही नु करता कर्मना स्थाने जशे तो शू थई जशे हिम। हवे आपणे नकार वाक्य जोईए तो पहेला नकार वाक्य सादा वर्तमान काळ नु छे के ने पछी खबर पड़े तो के डूडल्स वाले नोट होय तो सादा वर्तमान काळ नु नकार वाक्य होय। हवे एने आपणे पेसिव वॉइस मां फेरवीए तो कई रीतना पड़े तो आपणे ई जोवानुं पहेला करता क्रियापद अने कर्म आ त्रण वस्तु गोतवा आमां करता कोण छे सी क्रियापद शू छे ब्रिंग कर्म शू छे होमवर्क हवे कर्म छे ए कर्ताना स्थाने हशे એટલે होमवर्क પછી होमवर्क એકવચન માં એટલે શું આવશે એમિઝામાંથી તો કે ઇઝ પછી નકાર વાક્ય એટલે નોટ મૂકવાનું ઇઝ નોટ હવે બ્રિંગ નું ત્રીજું રૂપ બ્રિંગ નું ત્રીજું રૂપ શું થશે બ્રોટ પછી બાય દ્વારા કરતા જોવાના બાય સી છે એ પાછળ જશે કર્મ વિભક્તિ તરીકે એટલે સી નું શું થઈ જાય તો કે ઓર હવે બીજું વાક્ય જોઈએ તો એમાં કર્તા કોણ છે વી ક્રિયાપદ શું છે તો કે સી અને કર્મ શું છે તો કે ફિલ્મ્સ હવે એમાં ફિલ્મ્સ છે કર્મ એ કર્તાના સ્થાને આવશે ફિલ્મ્સ હવે બહુવચનમાં જે એટલે શું આવશે એમિઝારમાંથી તો કે આર ફિલ્મ્સ આર નોટ પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ સી નું ત્રીજું રૂપ શું થશે સીન પછી બાય દ્વારા કરતા જોડવાના બાય વી છે એ કર્મ વિભક્તિના સ્થાને જશે એટલે વી નું શું થઈ જશે અસ આપણે નકાર વાક્ય જોયા હવે આપણે કયા જોશું તો કે પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ વાક્યમાં આપણે પ્રશ્નાર્થ વાક્યમાં જ ફેરવવાનું એમાં આપણે શું બતાવવાનું તો કે પેલા કર્તા કર્મ અને કર્મ અને ક્રિયા આમાં કર્તા કોણ છે યુ ક્રિયાપદ શું છે પ્લે અને કર્મ શું છે ક્રિકેટ હવે આપણે ક્રિકેટ આગળ લેશે એટલે ક્રિકેટ છે એકવચનમાં એટલે ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ તરીકે શું આવશે તો કે ઇઝ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે સહાયકારક ક્રિયાપદ પહેલા લખવાનું તો ઇઝ પછી કર્મ આગળ આવશે એટલે ઇઝ ક્રિકેટ પછી ક્રિયાપદ નું ત્રીજું રૂપ પ્લે નું ત્રીજું રૂપ શું થશે પ્લે બાય દ્વારા કરતા જોડવા અને બાય યુ છે એ કર્મના સ્થાને જશે એટલે યુ જ રહેશે પાછળ પ્રશ્નાર્થ છે હવે બીજું વાક્ય જોઈએ તો એમાં કર્તા કોણ છે સી ક્રિયાપદ શું છે ઇટ હર્મિલ શું છે કર્મ હવે જ્યારે પણ ડબલ્યુ થી પ્રશ્ન શરૂ થતો હોય ત્યારે ડબલ્યુ શબ્દ પહેલા એમને મૂકી દેવાનો વેન હવે હર્મિલ છે એકવચન છે એની જગ્યાએ શું આવશે ઇઝ વેન ઇઝ પછી કર્મ કર્તાના સ્થાને હર્મિલ હવે ક્રિયાપદ નું ત્રીજું રૂપ ઇટ નું ત્રીજું રૂપ શું થશે ઇકન વાક્યના અંતે બાય દ્વારા કરતા જોડવાના બાય સી છે કર્મ વિભક્તિના સ્થાને જશે એટલે શું થઈ જશે ઓર
હવે આ પ્રશ્ન વાક્ય આપણે જોયા. હવે કદાચ પ્રશ્ન થકે જે ડબલ્યુ એથી હુ થી શરૂ થતા હોય, તો હુ થી શરૂ થતા હોય ત્યારે એમાં વાક્યમાં કર્તા હોય નહીં. એમાં શું હોય તો કે ખાલી ક્રિયાપદ અને કર્મ. આમાં ડ્રિંક ક્રિયાપદ છે, કોફી થી શું છે, કર્મ. હવે જયારે હુ થી પ્રશ્ન જવાબ હુ થી પ્રશ્ન શરૂ થતો હોય ત્યારે વાક્યની શરૂઆત કેનાથી કરવાની, તો કે બાય હુમ થી. બાય હુમ. હવે કર્મ છે એ પેલા આવી જશે કોફી. કોફી છે એ ક્વચન છે, એની સાથે સહાયકારક ક્રિયાપદ શું આવે, તો કે ઇઝ. બાય હુમ ઇઝ કોફી. ડ્રિંક નું ત્રીજું રૂપ શું થાય, તો કે ડ્રમ. પ્રશ્ન છે. હવે આ પણ હું થી પ્રશ્ન શરૂ થાય છે, બાય હુમ થી શરૂઆત કરવાની. બાય હુમ. હવે ક્રિકેટ છે એક વચન છે, એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે શું આવશે, ઇઝ. બાય હુમ ઇઝ ક્રિકેટ પ્લેસ નું ત્રીજું રૂપ શું થશે, પ્લે. હવે આપણે સાદા ભૂતકાળના વાક્યો જોશું. હવે સાદા ભૂતકાળમાં જોઈએ તો વિધાન વાક્યથી આપણે શરૂઆત કરીએ. આ નિયમ તો એ પ્રમાણે પાંચ નિયમ છે જ ફોલો કરવાના રહેશે. કર્તા કર્મ ક્રિયાપદ પહેલા તમારે ગોતવાનું. તો આમાં કર્તા કોણ છે, આ ક્રિયાપદ કોણ છે, સો. કર્મ શું છે, એન એક્સિડન્ટ યસ્ટરડે છે, એટલે વધારાનું છે. હવે પેલું જે કર્મ છે એ કર્તાના સ્થાને આવે, એટલે કે એન એક્સિડન્ટ છે એ પેલા આવી જશે, એન એક્સિડન્ટ. હવે કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ, સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ કયા આવે, તો કે વોઝ, વેર. હવે એક્સિડન્ટ છે એક વચન છે, એટલે એક્સિડન્ટ સાથે શું આવશે, વોઝ. ક્રિયાપદ નું ત્રીજું રૂપ, સો નું ત્રીજું રૂપ, સીન. બાય દ્વારા કરતા જોડવાના, બાય. આઈ છે એ કર્મ વિભક્તિ ના સ્થાને જશે, એટલે આઈ નું શું થઈ જશે, મી. વધારાનું છે એમ ન, યસ્ટરડે. બીજું વાક્ય જોઈએ આપણે, તો કે સી પ્લેડ ગરબા. તો સી છે એ કરતા છે, પ્લેડ છે એ ક્રિયાપદ છે, ગરબા છે એ કર્મ. તો કર્મ છે એ પેલા આવી જશે, ગરબા. હવે કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ, એટલે કે વોઝ, વેર માંથી ગરબા સાથે શું આવે, તો કે વોઝ. ક્રિયાપદ નું ત્રીજું રૂપ, પ્લેટ નું ત્રીજું રૂપ, પ્લેટ જ થશે. બાય દ્વારા કરતા જોડવાના, બાય. સી છે એ કર્મ વિભક્તિ ના સ્થાને જશે, એટલે શું થઈ જશે, અર. હવે નકાર વાક્ય આપણે જોઈએ તો એમાં કરતા કોણ જે પેલા, તો કે સી. ક્રિયાપદ બાય કર્મ અન્યુસલે. હવે કર્મ છે એ પેલા આવી જશે, ન્યુઝલેટ. હવે ન્યુઝલેટ છે એક વચનમાં છે, સહાયકારક ક્રિયાપદ ના શું આવશે, વોઝ. ન્યુઝલેટ વોઝ નોટ, નકાર વાગે છે એટલે નોટ મૂકવાનું. હવે બાય છે, બાય નું ત્રીજું રૂપ શું થશે, તો કે બોટ. હવે બાય દ્વારા કરતા જોડો અને બાય. સી છે એ પાછળ જશે, એટલે કર્મ વિભક્તિ ના સ્થાને શું થઈ જશે, અર. હવે બીજું વાક્ય આપણે જોયું તો એમાં કરતા કોણ છે, ઈ. ક્રિયાપદ શું છે, જમ્પ. કર્મ શું છે, ટ્વાઇસ. એટલે કર્મ છે એ કરતા ના સ્થાને આવશે, એટલે ટ્વાઇસ. હવે સહાયકારક ક્રિયાપદ તરીકે શું આવશે, ટ્વાઇસ વોઝ નોટ. હવે ક્રિયાપદ નું ત્રીજું રૂપ, જમ્પ નું ત્રીજું રૂપ, જમ્પડ. હવે બાય દ્વારા કરતા જોડવાના, ઈ છે એક કરતા ને કર્મ વિભક્તિ ના સ્થાને જશે, એટલે શું થઈ જશે, બાય હિમ. હવે આપણે પ્રશ્ન વાક્યમાં જોઈએ તો આપણે કર્તામાં શું છે, બી. ક્રિયાપદ શું છે, રાઈટ. આન્સર શું છે, કર. અને ઇન ધ ક્લાસરૂમ એ વધારાનું છે. તો હવે આપણે આન્સર પેલા લેશી, એટલે બહુવચનમાં છે એટલે વોઝ આવે કે વેર આવે, તો કે વેર આવે. તો વેર થી પ્રશ્ન ની શરૂઆત થશે, વેર. આન્સર. હવે ક્રિયાપદ નું ત્રીજું રૂપ, રાઈટ નું ત્રીજું રૂપ શું થાય, તો કે રાઈટ, રોટ, રિટર્ન. બાય દ્વારા કરતા જોડવાના, બાય. વી છે કર્મ વિભક્તિ ના સ્થાને જશે, એટલે શું થઈ જશે, અસ. ઇન ધ ક્લાસરૂમ એમ નામ લેશે, બાય અસ ઇન ધ ક્લાસરૂમ. પાછળ પ્રશ્ન. હવે આપણે જોયું હતું કે ડબલ્યુ થી પ્રશ્ન ની શરૂઆત થતી, તો એમ નામ રાખવાનું, વેન. હવે આપણે જોવાનું કે કરતા ક્રિયાપદ અને કર્મ શું છે, તો કે યુ છે એ કરતા છે, ગેટ છે એ ક્રિયાપદ છે, અને ધ પ્રાઇસ છે એ કર્મ છે.
तो द प्राइज अगर आशो तो द प्राइज एक क्वेश्चन चले सो आंसर वाज व्हेन वाज द प्राइज હવે ગેટ નું ત્રીજું રૂપ ગેટ નું ત્રીજું રૂપ શું થાય તો કે ગોટ બાય દ્વારા કર્તા જોડવાના યુ છે કર્મ વિભક્તિ ના સ્થાને જશે એટલે યુ જશે બાય યુ પાછળ પ્રશ્ન ચિહ્ન હવે ત્રીજો પ્રશ્ન હુવાળ હુવાળા પ્રશ્નમાં આપણે શું કરવાનું તો બાય હુમ થી શરૂઆત કરવાની આપણે આગળના સાદા વર્તમાન કાળમાં જોયું હવે ગમે તે કાળ હોય હુવાળો પ્રશ્ન હોય બાય હુમ થી શરૂઆત થાય તો કે બાય હુમ હુવાળા પ્રશ્નમાં કરતા હોય નહીં એટલે આપણે ખાલી ક્રિયાપદ અને કર્મ જ ગોતવાનું રહીએ તો આમાં ક્રિયાપદ શું છે બ્રો અને કર્મ શું છે ધ ગ્લાસ હવે ધ ગ્લાસ પહેલા આવશે કર્મ તો ધ ગ્લાસ સાથે વોઝ આવે કે વેન આવે તો કે વોઝ આવે બાય હુમ વોઝ ધ ગ્લાસ બ્રોક નું ત્રીજું રૂપ બ્રેક બ્રોક બ્રોકન બાય હુમ વોઝ ગ્લાસ બ્રોકન આવી રીતના આપણે અત્યારે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળની શીખા આવતા લેક્ચરમાં આપણે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ શીખશું।